તેમની અસમાનતાની સાબિતી આપે છે સ્ત્રી પુરુષની સમાનતા એટલે લાલ તથા લીલા રંગની સમાનતાની વાત થઈ રંગ તરીકે બંને સમાન છે પણ પ્રકૃતિ આકાર તથા પરિણામ તરીકે બંને જુદા છે આ જુદાપણું માંગલિક છે જો બંને લાલ કે લીલા જ હોત તો મેળવણીનો પ્રશ્ન જ ન રહેત તો નવા રંગોની ઉત્પત્તિ જ શક્ય ન થાત પણ બંને જુદા જ છે એટલું જ નહીં પ્રકૃતિ પણ જુદી છે આ ભિન્ન પ્રકૃતિ જ મિલનનો આધાર થઈ શકે છે બે સ્ત્રીઓ કે બે પુરુષો પરસ્પરમાં ગમે તેટલો સદભાવ ધરાવતા હોય તો પણ સ્ત્રી પુરુષના મેળ જેવો કદી મેળ નહીં કરી શકે બંનેની વિષમતા એકબીજામાં ભળી જવા માટે તાલાવેલી જગાડે છે અને ભળીને એકતાનું અદ્વૈત પ્રગટાવે છે અદ્વૈતમાં કોણ નાનું અને કોણ મોટું તે પ્રશ્ન નથી રહેતો પ્રશ્ન તો દ્વૈતમાં રહે છે કસ્તુરબાને અંગ્રેજ પત્રકારે પૂછ્યું લોકો તથા સરકાર તમારા પતિની વિરુદ્ધ છે તમારો ભવિષ્યનો શું કાર્યક્રમ છે કસ્તુરબાએ રોકડો જવાબ આપ્યો કે પતિના પગલે પગલે ચાલવા સિવાય મારો કોઈ જુદો કાર્યક્રમ નથી આ અદ્વૈત હતું દાંપત્ય બોલતું હતું સમર્પણ હતું આને કોઈ દાસી ભાવ ના સમજે દાસી વેઠ કરતી હોય છે પ્રેમ નથી કરતી હોતી તે અનિચ્છાએ દાસભાવ વહન કરતી હોય છે જ્યારે પત્ની સહર્ષ અને ગૌરવપૂર્વક પતિમાં ભળી જતી હોય છે ભળીને વિશાળતા પામતી હોય છે સમર્પણમાંથી પ્રત્યાર્પણ પામતી હોય છે પતિ પત્નીની ઉપમા સાયકલના બે પૈડા સાથે આપી શકાય આગળનું પૈડું દિશા નિર્ધારણ કરે છે જ્યારે પાછળનું પૈડું શક્તિ આપે છે ક્યાં વળવું ક્યાં જવું અને ક્યાં ના જવું તે નિર્ણય આગળનું પૈડું કરે છે પણ પાછળના પૈડા સાથે જોડાયેલી ચેઇન ફરવાથી શક્તિ આવે છે જો પાછળનું પૈડું ના ફરે તો આગળનું પૈડું પણ ના ફરે સાયકલ સ્થગિત થઈ જાય આવી રીતે પુરુષ એ લગ્ન સંસ્થાનું આગળનું પૈડું છે જ્યારે સ્ત્રી એ પાછળનું પૈડું છે જીવન માર્ગને નક્કી કરવાનું મુખ્ય કામ પુરુષનું છે પણ તેને શક્તિ આપવાનું કામ સ્ત્રીનું છે પુરુષે ગમે તેટલી સારી દિશા નિર્ધારિત કરી હોય પણ જો સ્ત્રી સહયોગ ના કરે તે જો શક્તિ ના આપે તો પુરુષ કદી કોઈ સારું કે મહત્વનું કામ કરી ના શકે અમને ઘણીવાર લોકો પોતાના ઘેર જમવા લઈ જાય હું તેમને પૂછું કે પત્નીને પૂછીને નિમંત્રણ આપવા આવ્યા છો કે એમને એમ તું કોઈ કહે કે શું પૂછવું હતું તો હું કહું કે ના ભાઈ પ્રથમ તારી પત્નીને પૂછીને તેની પ્રેમ અને શ્રદ્ધાભરી સ્વીકૃતિ લઈ આવ પછી નિમંત્રણ આપ મને અનુભવ છે કે જ્યાં ગૃહલક્ષ્મીની ઉપેક્ષા કરીને કામ કરવામાં આવતું હોય છે ત્યાં એ કામ ભલેને ધાર્મિક હોય કે સામાજિક હોય તેમાં રસ નથી હોતો પત્નીનો અણગમો ઉપેક્ષાનો જવાબ ઉપેક્ષાથી આપવાની વૃત્તિ પ્રત્યક્ષ દેખાય આવે છે એટલે ડાહ્યા પતિઓ જ્યારે પણ કોઈ નાનું મોટું કાર્ય કરવાનું હોય છે ત્યારે પ્રથમ પત્નીનો સુમેળ કરીને જ કરે છે એટલું જ નહીં તેને આગળ કરે છે તેનું માન વધે તેવી રીતે વર્તે છે એટલે પત્નીને ઉત્સાહ જાગે છે આ ઉત્સાહમાંથી શક્તિ પ્રગટે છે આ પ્રચંડ શક્તિ તમારી દાંપત્ય સાયકલને પોતાના લક્ષ્ય તરફ પુરપાટ ગતિમાન બનાવી દે છે જ્યાં પાછળના પૈડામાંથી શક્તિ નથી મળતી ઉલટાની બ્રેક જ લાગેલી હોય છે ત્યાં જીવન ભારરૂપ ત્રાસરૂપ અને હતાશારૂપ થઈ જતું હોય છે દાંપત્ય ધૂળદાણી થઈ જતું હોય છે આવી જ રીતે પાછળનું વ્હીલ તો બરાબર હોય પણ આગળનું દિશા નિર્ધારણ કરતું વ્હીલ ડગતું હોય તો સાયકલ ખોટી દિશામાં ધકેલાઈ જાય અકસ્માત થઈ જાય ખાડામાં પડી જાય ઘણા પતિઓ ડગતા પૈડા જેવા હોય છે તે સાચી દિશાનું નિર્ધારણ નથી કરી શકતા વારંવાર ડગડગ થયા કરતા હોય છે આવા અલ્પબુદ્ધિ કુબુદ્ધિ યા મંદમતી વાળા પતિઓને મહાન પત્ની મળી હોય તો પણ તેમનું દાંપત્ય ચમકી શકતું નથી હોતું પતિ પોતાના અનાળીપણાથી પત્નીની શક્તિ તથા ક્ષમતાનો કરી મૂકતો હોય છે આંસુ પાડતી પાડતી પત્ની પતિની પાછળ અને પણ ખોટી દિશામાં દસડાતી હોય છે આવું દાંપત્ય એ પૂરકતા વિનાનું વિષમતા અને વિખવાદથી ભરેલું હશે લગ્ન મંડપમાં ચોરીમાં ફેરા ફરતા પતિ આગળ તથા પત્ની પાછળ એટલે કે પતિના પગલે પગલે ચાલે છે એટલે અનુગામી નથી કહેવાતી વિશેષ અર્થમાં તેને સહગામીની પણ કહેવાય છે સહગામીની એટલે પ્રત્યેક કાર્યમાં સુખ દુઃખમાં સાથ આપી સાથે રહેનારી વિપરીત પરિસ્થિતિમાં પણ સાથ ના છોડી જનારી એવો ભાવ હોય છે શ્રીરામ આગળ ચાલે છે સીતાજી પાછળ ચાલે છે સીતાજી આગળ ચાલતા હોય અને શ્રીરામ પગલે પગલે ચાલતા હોય તેવા રામની કલ્પના તમને કેવી લાગે જો કે આપણા સંસારમાં એવા કેટલાય રામો જીવે છે જે પત્નીના પગલે પગલે જીવન જીવતા હોય છે સ્ત્રી વર્ગમાંથી ઘણાને એમ લાગે કે પતિના પગલે પગલે ચાલવું એ વિધાન અમારા પ્રત્યે અન્યાય ભર્યું છે અમારા પગલે પગલે પુરુષ કેમ ના ચાલે કે કદાચ એવું ના થઈ શકે કે તો બંને એકબીજાના પગલે પગલે ચાલવાની રગજગ છોડીને સાથે જ કેમ ના ચાલે જો બંને સાથે ચાલે તો બંનેનું સ્વમાન સચવાય આવી દલીલ શુત રમણીય છે એટલે કે સાંભળવામાં તો સુંદર લાગે પણ વ્યાવહારિક પક્ષે અહિતકારી હોય તમે સેનાપતિ વિનાના લશ્કરની કલ્પના કરી શકો છો ગમે તેટલા સારા કેપ્ટનો હોય પણ બધા સમાન ગ્રેડના હોય તો નિશ્ચિત ઉપરી વિના તે મતભેદ વિના સારું કામ કરી શકે પ્રધાનમંત્રી વિનાના સમાન કક્ષાના મંત્રીઓની કેબિનેટની કલ્પના કેટલી દુઃખદ છે મેનેજર વિનાની મિલની કલ્પના કેવી છે એકે એક ખાતાના ઉપરી અધિકારીઓ ભલેને ગમે તેટલા બાહોશ હોય પણ જો સૌનો સુમેળ તથા સમન્વય કરનાર મેનેજર ના હોય મિલ દેવાળું જ કાઢે એક આદર્શ ઘર માટે પણ એક સુપર પાવર જોઈએ જેનો નિર્ણય અંતિમ હોય તથા અમલ કરાવી શકાય તેવો પ્રભાવ હોય તો જ ઘરનું નાવ વ્યવસ્થિત ચાલી શકે જો આવું ના હોય બધા જ સમાન શક્તિવાળા હોય તો એ શક્તિઓ એકબીજાનો છેદ ઉડાડવાનું કામ કરશે એટલે પતિ અગ્રગામી છે પત્ની અનુગામીની છે કે તેમાં એક સાથે ચાલી શકે તેટલી સાંકડી આ ગલીમાં પતિ પત્ની આગળ પાછળ તો ચાલી શકે પણ સાથે ના ચાલી શકે સાથે ચાલવાનું થયું નહીં કે પ્રેમની દિવાલો તૂટી નહીં રાજકારણમાં પડેલી સ્ત્રીઓ અભિનય કરનારી નટીઓ વગેરેના ઘરમાં જઈને ડોક્યું કરી આવજો તેમના પતિઓને પૂછજો કે તમારું દાંપત્ય જીવન કેવું છે તમને થોડાક અપવાદ સિવાય સચોટ જવાબ મળશે બાહ્ય જીવનમાં જય જય કાર છે પણ આંતરજીવનમાં વિસંગતિ વિખવાદ અને વિષાદથી ઘર અશાંત છે આનો અર્થ એવો નથી કે કોઈ સ્ત્રી રાજકારણ વગેરેમાં ના પડે પણ આવા ક્ષેત્રમાં આગળ ધસનારી સ્ત્રીથી પુરુષ પાછળ ધકેલાઈ જાય અથવા સાથે ના રહી શકે તો સ્ત્રી ભલે રાજકારણ વગેરેમાં સફળતા મેળવે પણ તે દાંપત્યના ભોગે હશે જેને આવા ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો વિકાસ કરવો હોય તે જરૂર કરે પણ તેમણે બને ત્યાં સુધી લગ્નની માથાકૂટમાં પડ્યા વિના જ આગળ વધવું જોઈએ લગ્ન કરીને સ્વ તથા બીજાના જીવનને વિક્ષોભ બમાડીને નહીં લગ્નમાં કે નહીં છૂટાછેડામાં એવું ત્રિશંકુ જેવું જીવન જીવવું તથા જીવાડવું તેના કરતા અવિવાહિત રહેવું વધુ શ્રેયસ્કર છે અવિવાહિત રહીને તે પોતાની જાતને તથા પોતાના કાર્યક્ષેત્રને વધુ સારો ન્યાય આપી શકશે હા એટલું અવશ્ય સમજવાનું કે જીવનસાથીનો અભાવ તેને હંમેશા ખૂંચ્યા કરવાનો તેને એકલા હાથે સમુદ્ર તરવાનો રહેશે હાથ બાંધીને વૈચારિક કજોડું સમુદ્ર તરવા કૂદી પડવું તેના કરતા એકલા હાથે સમુદ્ર તરવો શું ખોટો તેમ કરવા જતા શારીરિક તથા માનસિક જે અગવડો ભોગવવી પડે તેને હસતા હસતા સ્વીકારી લેવી નિભાવી લેવી એ તપજ છે ને ઢળતી અવસ્થામાં આવી અગવડો આગળ જે કાયર થઈ જશે તે કદાચ સગવડો તો નહીં મેળવી શકે પણ હાસ્યાસ્પદ થઈ જશે એટલે અવિવાહિત રહેવાનો માર્ગ પણ સરળ તો નથી જ છતાં તેની કઠિનતાના સ્વીકાર સાથે ચાલવાની હિંમત હોય તેના દ્વારા ચાલી શકાય તેવો પણ છે જીવનના માર્ગો વિવાહિત અવિવાહિતની જમા તથા ઉધાર બાજુઓ છે જ કોને કઈ કેટલા અંશમાં મળી છે તેના ઉપર સુખ દુઃખ તથા સફળતા નિષ્ફળતાનો આધાર છે नर પ્રકૃતિ તથા નારી પ્રકૃતિનું સ્પષ્ટ અને મનોવૈજ્ઞાનિક તલસ્પર્શી અધ્યયન કર્યા વિના કદાચ આ પ્રશ્નને મુલવા બેસીએ તો નક્કી આપણે સાચું પરિણામ નહીં મેળવી શકીએ મારી સમજણ પ્રમાણે બંનેની મૂળ પ્રકૃતિમાં કેટલોક પાયાનો ભેદ છે આ ભેદ કુદરતી છે તથા માંગલિક પણ છે જો બંનેની મૂળ પ્રકૃતિ સમાન તત્વોથી રચાઈ હોત તો સમર્પણ કે પ્રત્યાર્પણ હોત જ નહીં તો દાંપત્ય પણ ના હોત માત્ર શારીરિક ભેદ જ નહીં આંતરિક માનસિક ભેદ પણ કુદરતી છે માત્ર અભણ સ્ત્રી પુરુષોમાં જ નહીં પણ ભણેલા તથા એડવાન્સ ગણાતા સ્ત્રી પુરુષોમાં પણ આ નિયમ અબાધિત રૂપે જોઈ શકાય છે સ્ત્રી ગુણો તથા સ્ત્રીમાં પુરુષના ગુણો દેખાય છે તે અપવાદ છે સ્ત્રીમાં પુરુષના ગુણો કદાચ પુરુષ કરતા પણ વધારે દેખાય ત્યારે તેથી સ્ત્રી ગૌરવ અનુભવે છે પણ કોઈ પુરુષમાં સ્ત્રીના ગુણો વિકસ્યા હોય તો તે ગૌરવ નથી અનુભવતો શરમ અનુભવે છે માત્ર તે જ નહીં તેની પત્ની માતા બહેન વગેરે સ્ત્રી વર્ગ પણ ગૌરવ નથી અનુભવતા દુઃખી જ થતા હોય છે કોઈને એમ કહીએ કે તારી પત્ની તો મર્દ જેવી છે તો તે ગૌરવ અનુભવે છે પણ જો કોઈ સ્ત્રીને એમ કહીએ કે બેન તારો પતિ તો આદર્શ સનારી જેવો છે તો તે પોતે જ હીનતા અનુભવશે આ શું બતાવે છે શું આટલા માત્રથી બંનેની સ્થિતિ સ્પષ્ટ નથી થઈ જતી હું ઘણા વર્ષો પહેલા ઋષિકેશમાં રહેતો મારી સાથે બે ડોક્ટરો સાધકો તથા જર્મનીથી આવેલી એક ડોક્ટરની પરિચિત બહેન પણ હતી એકવાર ઋષિકેશમાં એક ધર્મસ્થાન જોતા જોતા પીલી બહેન રડવા બેઠી મને નવાઈ લાગી થી આટલે દૂર સાધના કરવા આવેલી અભ્યાસી આ પ્રશે પણ બસ તે તો રડ્યા જ કરે અમે અસમંજસમાં પડી ગયા હવે શું કરવું પણ ત્યાં તો પેલા ડોક્ટરે કડક અને કઠોર સ્વરમાં એ બહેનને ધમકાવા માંડી બસ થોડી એ ચૂપ થઈ ગઈ મને નવાઈ લાગી મેં ડોક્ટરને પૂછ્યું હતું કે આ પણ એક ઉપાય છે નારીની નાજુક પ્રકૃતિનો ખ્યાલ નિત્ય પ્રયોગમાં આવતી વસ્તુઓ દ્વારા પણ આવી શકે છે તેનું કાંડા ઘડિયાળ તેનો પટ્ટો સ્લીપર ચંપલ ચશ્મા પાકીટ છત્રી વગેરે વસ્તુઓ પુરુષોની તેવી જ વસ્તુઓની તુલનામાં આકારમાં નાની હોય છે આટલું જ નહીં વસ્ત્રો તથા શૃંગારમાં તેની અત્યધિક રુચિ તેની આંતરિક રુચિ તથા અપેક્ષાઓનું પ્રતિબિંબ છે સામાન્યતા તેનું લાગણી પ્રધાન વલણ હોય છે એટલે હસતાય વાર નહીં અને રોતા પણ વાર નહીં અલ્પ કારણે તે ખડખડાટ હસી શકે છે અને અલ્પ કારણે જ તે પોકે પોકે રડી શકે છે આ કારણે તેના નિર્ણયો લાગણી પ્રેરિત તથા જટ પરિવર્તનશીલ થઈ જતા હોય છે લાગણીઓની પ્રબળતામાં તે કેટલીક વાર પરિવર્તન કરવા જેવા હિતકારી નિર્ણયોને પણ બદલી નથી શકતી એટલે સ્ત્રી હઠના આક્ષેપ તેના ઉપર લાગેલા છે આ બધાનો પૂર્ણ વિચાર કર્યા પછી જ તેને અનુગામીની કહેવામાં આવી છે કદાચ કોઈ અત્યંત પ્રતિભાશાળી સન્નારી અગ્રગામી થાય તો તેનો વિરોધ નથી યોગ્યતા તથા ક્ષમતાને ન્યાય મળવો જ જોઈએ તેનું સ્વાગત છે પણ સામાન્ય વ્યવસ્થા થોડા માણસોના આધારે નહીં સમગ્ર પ્રજાના આધારે થતી હોય છે સમગ્ર પ્રજાના હિત માટે થતી હોય છે એ ધ્યાનમાં રાખવાનું આટલા વિચારો કર્યા પછી જો લગ્ન સંસ્થાની દુર્બળ બાજુ ઉપર તદ્દન ધ્યાન ન અપાય તો વાત અધૂરી જ ગણાય બધા લગનો સફળ થતા નથી હોતા તે હકીકત છે તેમ છતાં લગ્ન વ્યવસ્થા જેવી બીજી કોઈ વ્યવસ્થા માનવ સમાજ માટે હિતકારી લાગતી નથી એટલે થોડી નિષ્ફળતાનો સ્વીકાર કરીને પણ લગ્ન સંસ્થાના પાયા દ્રઢ કરવાનું હિતકારી છે તેમ છતાં જેમના લગ્નો કોઈ પણ સંજોગોમાં સફળ થાય તેમ ના જ હોય પતિ પત્નીમાંથી બંને યા બે માંથી એકને અમાપ હાનિ સહન કરવી પડતી હોય તો બંનેને પતિ પત્ની તરીકે કાયમને માટે ચાલુ રહેવા માટે બાંધી રાખવા એ સામાજિક અત્યાચાર કહેવાય આવા અત્યાચારો ભૂતકાળમાં અમાપ થયા છે વર્તમાનમાં પણ થાય છે પણ હવે આ બાબતમાં સમાજનું વલણ કંઈક સુધારાવાદી થયું છે બંને અથવા બંનેમાંથી એકને રીબાવા કરતા મુક્ત કરી નવું લગ્ન જીવન જીવવાની છૂટ આપવી જોઈએ આદર્શો ઉત્તમ છે પણ તેનો અતિરેક વ્યક્તિ તથા સમાજને રોગિષ્ઠ બનાવતો હોય છે એક પત્ની વ્રત તથા પતિવ્રતા ધર્મ આદર્શ છે ઉત્તમ છે પણ તેનો અર્થ એવો નહીં કરવાનો કે ગમે તેમ લાકડે માકડું વળગાડી દઈએ પછી તેમની પાસે અનિવાર્ય રીતે આવા આદર્શોનું પાલન કરાવવાનું આમ કરવાથી સમાજનું વલણ કઠોર થશે કઠોરતા પચાવી નહીં શકાય એટલે ગુપ્ત ગંધવાડ વધશે નિર્દોષ વ્યક્તિઓને દોષી ઠરાવાશે અને તેમના સમાજની બલિવેદી ઉપર બલિદાન લેવાશે આવા બલિદાનોથી સમાજ ક્રૂર બનશે વિકારોની ભૂમિકા નંખાશે એટલે આદર્શની પણ એક સીમા રેખા હોવી ઘટે

કન્યાને છૂટી કરી દેવી યા છૂટી કરી દેવાની ધમકી આપ્યા કરવી તે યોગ્ય ના ગણાય આવું પણ થતું હોય છે કે છૂટા થવા જેવા સાચા કેસોમાં છુટકારો નથી થઈ શકતો હતો અને ના છૂટા થવા જેવા કેસોમાં જટ લઈને છૂટા પાડી દેવાતા હોય છે દિન પ્રતિદિન સામાજિક પ્રભાવ એટલે કે બંધન ઘટતા જાય છે તથા લોકોની અપેક્ષાઓ બદલાતી અને વધતી જાય છે બીજી તરફ સહનશક્તિ અને ક્ષમાવૃત્તિ ઘટતી જાય છે એટલે લગ્ન વિચ્છેદનું પ્રમાણ પણ વધતું જાય તે સ્વાભાવિક છે શારીરિક કે માનસિક કજોડા છૂટા થાય તે તો સંભવિત લાગે પણ જેમણે પ્રેમ લગ્ન કર્યા હોય એકબીજાને સારી રીતે ઓળખી સમજીને લગ્ન ગ્રંથિથી બંધાયા હોય એવા લોકો પણ જ્યારે બાખડી પડે રોજનો કલહ વહોરી લે અને પછી ભયંકર ઘૃણાથી ખાટા મનથી છૂટા થવા માટે કોર્ટે ચડે ત્યારે પણ નવાઈ ના લાગવી જોઈએ કારણ કે માણસ એ અંતે માણસ છે પ્રેમની ભૂમિકા તથા પતિ પત્નીની ભૂમિકામાં આકાશ પાતાળનો ભેદ છે પ્રથમ ભૂમિકા કદાચ કોઈ સારી રીતે ભજવી શક્યું હોય પણ બીજી જવાબદારી તથા નિયંત્રણની ભૂમિકા ભજવવામાં નિષ્ફળતા પણ મળી હોય પ્રેમની છૂટવાળી ભૂમિકા ભજવિકા ભજવવામાં આવે છે પતિ પત્ની થનારને નથી મળતી હોતી પૂર્વ સમયની છૂટ આગળના વ્યક્તિત્વને અવરોધે છે આ અવરોધમાંથી વિરોધની તિરાડ પડવા લાગે છે આવી તિરાડને સમજણપૂર્વકના ઢાપણથી ઢાંકી તો શકાય છે પણ મટાડી નથી શકાતી આવું દાંપત્ય ટકી શક્યું હોય તો તે સમજણથી અથવા લાચારીથી ટક્યું હોય છે પ્રેમના ઉભરા પછીની ઓટ બહુ ભારે આઘાતજનક થતી હોવાથી આ માણસ પહેલા જેવો હવે નથી રહ્યો બહુ શુષ્ક થઈ ગયો છે આવી ફરિયાદ સ્થાયી રૂપ ધારણ કરી લેતી હોય છે જેમને સફળ દાંપત્ય ખપતું હોય તેમણે માત્ર પ્રેમ દ્વારા જ તે મેળવી લેવાશે તેવી ઠગારી આશામાં ન રહેવું દાંપત્ય માટે પ્રેમ જરૂરી છે પણ તેની સાથે વડીલોનો દબાવ તેમની અનુભવી દ્રષ્ટિ તથા હિતકારી સલાહ તથા માર્ગદર્શકની સાથે જો દાંપત્યમાં પગલાં મંડાયા હોય તો તે વધુ નિર્વિઘ્ન તથા સુરક્ષિત થઈ શકે છે પશ્ચિમની નિષ્ફળતામાંથી પૂર્વના લોકોએ આ ખાસ બોધપાઠ લેવા જેવો છે જો પતિ પત્નીને આદર્શ દંપતી બનાવવા હોય તો સ્ત્રી પુરુષને એટલી બધી છૂટ ના આપો કે તે સ્વચ્છંદી બની જાય પ્રેમના નામે વાસનાની આગમાં હોમાઈ જાય ખરેખર તો વાસનાની આગમાં પ્રથમ પ્રેમ જ બળીને ખાખ થતો હોય છે પછી પ્રેમ વિનાની વાસના વ્યક્તિને બાળતી હોય છે દાંપત્ય એવું હોય જેમાં વાસનાનો ભલે નિષેધ ના હોય પણ પ્રેમનો નાશ થઈ જાય તેવી તથા તેટલી હદે તેનું રાક્ષસિક લેવર ના થઈ જાય તે જરૂરી છે આ બધું નિયંત્રણ વિના શક્ય નથી પતિ પત્નીના દાંપત્યને રક્ષનારા ચાર નિયંત્રણો છે એક ધર્મ નિયંત્રણ બે રાજ નિયંત્રણ ત્રણ સમાજ નિયંત્રણ અને ચાર આત્મનિયંત્રણ સૌથી પહેલા ધર્મ નિયંત્રણની વાત કરીએ પ્રત્યેક ધર્મે ઓછા વધતા અંશે પતિ પત્ની માટે કંઈક નિયમો બનાવ્યા છે શ્રદ્ધાળુ વ્યક્તિ ધાર્મિક વિધાનો પ્રત્યે ખૂબ શ્રદ્ધાભાવ ધરાવતી હોય છે વિધિ વિધાનો માત્ર સમજણથી પાળી નથી શકાતા સમજણ ઓછી હોય પણ નિષ્ઠા પ્રબળ હોય તો પાળી શકાય પૂરી સમજણ તથા પૂરી નિષ્ઠા બંને હોય તો જીવન ધન્ય થઈ જાય એક અવાણ સ્ત્રી કે સામાન્ય ભણેલી સ્ત્રી પતિને જમાડીને જમવાનો નિયમ પાળે છે તેમાં સમજણ કરતા નિષ્ઠાની પ્રબળતા વધારે છે એક ભણેલી અથવા નિષ્ઠાવાળી સ્ત્રી ખાસ કારણ વિના પણ પહેલા પોતે જમી લે છે અને પહેલા જમે એટલે સ્વાભાવિક રીતે સારી વાનગીઓ ઉપર વિશેષ હાથ ફરે પછી વધ્યું ઘટ્યું

આપ સમજાવો કે મારી રાહ જોયા વિના તે રોજ જમી લે હું આજુબાજુના ગામોમાં ઇલેક્ટ્રિક મોટરોનું કામ કરવા જાઉં છું વહેલું મોડું થઈ જાય તે સ્વાભાવિક છે હું જ્યાં સુધી ઘેર આવતો નથી ત્યાં સુધી જમતી નથી મારા આવ્યા પછી અમે બંને સાથે જમીએ છીએ મારા માટે તે ભૂખી બેસી રહે છે મારું કાળજું કપાઈ જાય છે હું ઘણીએ સમજાવું છું પણ તે સમજતી નથી બાપજી તમે સમજાવો મેં પેલી બહેનને જમી લેવા સમજાવવા માંડી તો તેને જવાબ આપ્યો બાપજી શાસ્ત્રમાં લખ્યું છે કે પતિને જમાડીને પત્નીએ જમવું એટલે મારાથી તેમને જમાડ્યા વિના કેમ જમાય મેં કહ્યું કે તે વાત બરાબર છે પણ આવી રીતે પતિને બહાર કામકાજ હોય ત્યારે આવો નિયમ પાળવો જરૂરી ન ગણાય તો તેણે કહ્યું કે આ નિયમ પાળવાથી તો મને બહુ લાભ થાય છે આ નિયમના કારણે તો હું મારા પતિને બબ્બે ચાર ચાર દિવસો સુધી ઘેર નથી આવતા ગમે તે ખાતા થઈ ગયા છે ગમે તેમ વર્તતા થઈ ગયા છે આ બાજુ પતિની વારંવારની ગેરહાજરી તથા પત્ની પ્રત્યેની ઉપેક્ષાથી પત્નીઓ પણ બીજા માર્ગે ફંટાઈ ગઈ છે તરફ પતિઓની પણ આવી સ્થિતિ છે બંને બે ચાર દિવસે જ્યારે મળે ત્યારે ઝઘડા કરવા જ મળતા હોય છે કારણ કે કમાણીનો મોટો ભાગ પતિએ બહાર જ વાપરી નાખ્યો હોય આ બાજુ ઘરમાં કડકાઈ ચાલતી હોય ઘર ધૂળધાણી થઈ ગયું હોય પણ અમારો સંસાર બહુ મીઠો છે તેઓ કામ પત્યું નહીં કે પાંચ મિનિટ રોકાયા વિના સીધા ઘેર આવે છે કારણ કે તેઓ જાણતા હોય છે કે હું ભૂખી બેઠી હોઈશ મને વહેલી જમાડવા તે દોડતા આવે છે મારું ઘર દીપી ઉઠે છે લડાઈ ઝઘડા નથી થતા પૈસાનું પાણી નથી થતું આટલો બધો ફાયદો થાય છે જો હું પણ પેલી સ્ત્રીઓની માફક જમવાનું શરૂ કરી દઉં તો મારી દશા પણ તેમના જેવી જ થાય બાપજી શાસ્ત્રે નિયમ ઘડ્યો હશે તે કંઈક સમજીને ઘડ્યો હશે ને હું તે સ્ત્રી સામે જોઈ રહ્યો કેટલી ડાપણની વાત કરી હતી તેણે તેના ત્યાગમાંથી તેને કેટલું બધું મળ્યું હતું અને સંતાડીને ચૂપચાપ ખાનારી પતિ સાથે ખાવામાં પણ દગાબાજી કરનારી સ્ત્રીઓ કેટલું બધું ખોઈને પોતાની જીભને તૃપ્ત કરતી હશે ધર્મ થી કુમાર્ગે જતા પણ વ્યક્તિ અટકે છે કદાચ કુમાર્ગે પગ પડી ગયો હોય તો તેને ડંખે છે ડંખની વેદના સાથે તે ભલે થોડો સમય કુમાર્ગે ચાલે પણ અંતે તો તે સન્માર્ગે આવી જવાનો ધર્મ તેને પાછો વાળશે ધર્મ નિયંત્રણની ઠેકડી ઉડાડનારો એક વર્ગ ઉચ્ચ શિક્ષિત તથા શ્રીમંત કક્ષામાં થવા લાગ્યો છે આ વર્ગ મુક્ત કામમાં રાચનારો થયો હોવાથી ધર્મ મર્યાદાઓ તેને નથી ગમતી પતિ ખુદ પત્નીને તથા પત્ની ખુદ પતિને કુમાર્ગે જવા ઢકેલે છે અથવા બંને સાથે જ કુમાર્ગે મુક્ત રીતે વિચરે છે ઓછામાં પૂરું કેટલાક ભગવાનો આવી મુક્ત વાસનાની ફિલસુફી લોકોના વિકૃત મસ્તિષ્કમાં ઉતારે છે એટલે પતિવ્રતાની જગ્યાએ મિત્રવ્રતાનો આદર્શ પણ ગણાવા લાગ્યો છે આવા માણસો પાસે પુષ્કળ પૈસો હોય છે ધર્મ ઈશ્વર કે સમાજની તેમને કંઈ જ પડી નથી હોતી રાજ નિયંત્રણની પકડને નિરર્થક કરવી એ તો રમત વાત છે એટલે ભારતીય જીવન પદ્ધતિ સામે પશ્ચિમની વિકૃતિ ધસારો કરી રહી છે તેવા સમયમાં જો ધર્મની આણને દૃઢ કરવામાં નહીં આવે તો બહુ મોટો અનર્થ થશે ધર્મે જ પતિને પતિ તથા પત્નીને પત્ની બનાવી છે માનવ સિવાય પશુ પક્ષીઓમાં કોઈ પતિ પત્ની નથી માત્ર નર અને માદા જ છે સ્ત્રી પુરુષના દાંપત્યને જો ધર્મથી નિયંત્રિત ના કરવામાં આવે તો દાંપત્યનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય ધર્મ નિયંત્રણ વિશે વધુ ચર્ચા નહીં કરું પણ એટલું જ કહીશ કે ધર્મથી કામની પ્રાપ્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકાય છે આવી પ્રાપ્તિ કલ્યાણકારી બનતી હોય છે વ્યાસજીએ કહ્યું છે ઉર્ધ્વ બાહુચિત શૃણોતી કામશ સકીમર્થ ન સેવ્ય તે હે ભાઈઓ ઊંચા હાથ કરીને હું બૂમો પાડી રહ્યો છું પણ મારી વાત કોઈ સાંભળતું નથી ધર્મથી જ અર્થ તથા કામની સુખકર પ્રાપ્તિ થાય છે માટે ધર્મનું સેવન કરો તો તમને સંસારના સુખો પણ મળશે અને પરમાત્મા પણ મળશે એ પણ કહી દઉં કે ધર્મના નામે મૂઢ આચાર્યો તથા ગુરુઓએ લોકોને દુઃખી કરવામાં પણ બાકી નથી રાખ્યું સતી થવાની પ્રથા જેમાં મરનાર પતિની પત્નીને તેની ઈચ્છા હોય કે ના હોય પતિના મરદા સાથે મુશ્કેટાટ બાંધીને ચિતા ઉપર બાળી નાખવામાં આવતી તે શું ધર્મ હતો વિધવા અને વિધવાની જિંદગી ધર્મને નામે જ રગડોળાઈ જતી વિધવા પુનર્લગ્ન તો ના કરી શકે પણ સારી રીતે જીવી પણ ના શકે તેવી વ્યવસ્થા શું ધર્મ કહેવાય એવા અનેક અનર્થો ધર્મના નામે થતા રહ્યા છે જીવનને કચડી નાખનારા પ્રત્યાઘાતી તથા અન્યાયપૂર્ણ નિયંત્રણોના પક્ષમાં આપણે નથી ધર્મ એવું કરે જ નહીં તેવી વ્યાખ્યા કે રિવાજ ચલાવનાર અનાળી તથા સંકીર્ણ ધર્મગુરૂના આ કરતુતો છે તેને દૂર કરવા જરૂરી છે ધર્મ પ્રત્યે ઘૃણા થતી અટકાવવી હોય તો અનાડીઓ તથા કૂપ કુપમંડુકો દ્વારા ધર્મની વ્યાખ્યા થતી અટકાવવી જોઈએ ધર્મ નિયંત્રણનો પાયો શ્રદ્ધા છે આ શ્રદ્ધાથી અનિષ્ટો પ્રત્યે ભય તથા અરૂચિ પ્રગટે છે ઇષ્ટોથી પ્રેમ તથા રૂચિ પ્રગટે છે જેના પરિણામે અનિષ્ટ થી વ્યક્તિ દૂર ભાગે છે તથા ઈષ્ટ તત્વો પ્રત્યે કષ્ટો વેઠીને પણ આકર્ષાય છે એકવાર બાજુના ગામમાં મેળો ભરાયો હતો ત્યાંથી પાછા ફરતા કેટલીક બહેનો આશ્રમમાં આવી તેમના હાથમાં નરકની જુદી જુદી યાતનાઓને બતાવનારું ચિત્ર હતું કુકર્મો કરનારને કેવા કેવા ભયંકર દુઃખો નરકના અગ્નિમાં વેઠવા પડે છે તે બતાવતા ચિત્રમાં જુદા જુદા પાપો તથા તેના દંડ બતાવવામાં આવ્યા હતા તે ચિત્ર બતાવતા એક બહેને પૂછ્યું બાપજી ખરેખર શું આવા દુખો વેઠવા પડતા હશે મેં કહ્યું કે હા આ તો બહુ થોડા દુખો બતાવ્યા છે આથી પણ ભયંકર યાતનાઓ ભોગવવી પડતી હોય છે મારા પ્રત્યે શ્રદ્ધા હોવાથી હું મિથિયા ના બોલું એટલે તે બહેનોના ચહેરા એકદમ ફિક્કા થઈ ગયા હતા સૌને થોડા ઘણા અંશમાં અંતરવેદના જાગી હતી ઓહ મર્યા પછી આવા દુઃખો ભોગવવા પડશે એવો ભાઈ લાગ્યો હતો આવો ભાઈ કુકર્મોથી દૂર રાખવામાં સાધન બનતો હોય છે समझण थ दुष्कर्मों ने छोड़ी शिकाता विना एक तरफ आवा निंदित कर्मो भाई जागे तो बीजी तरफ आवा कर्मो करना प्रत्ये अभाव घृणा थे आ रीते समय मूल्य निर्धारित थे प्रतिष्ठा अप्रतिष्ठा नो आधार तैयार थो व्यक्ति ने धर्मश्रद्धा न हो तो स्वर्ग नर्क પાપ પુણ્ય જેવી વસ્તુઓને ના માને વળી જો તેને જીવન નિષ્ઠા પણ ના હોય તો તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિનું નિયામક કોઈ ના રહે નિયંત્રણ વિનાની તેની પ્રવૃત્તિઓ ચરણ કરાવે આવી વ્યક્તિઓનો સમૂહ એક એવા સમાજની રચના કરી બેસે જ્યાં સ્વચ્છંદતાનું પ્રાધાન્ય થઈ રહે આવી સ્વચ્છંદતા અન્યના સુખોને તો હણે જ પણ આચરનારાઓના સુખોનો પણ નાશ કરે જો કે ધર્મ શ્રદ્ધાવાળા માણસો પણ કુકર્મો કરતા હોય છે પણ તેમને તે ખોટું કરી રહ્યા છે તેટલો ડંખ રહેતો હોય છે એટલે વહેલા મોડા છૂટવાની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે કદાચ તે ના છૂટી શકે તો ઓછામાં ઓછું તે બીજાને તેવા કર્મો કરવા પ્રેરણા તો નથી આપતો કોઈને ખેંચતો તો નથી એટલે પોતે ભલે નિંદિત કર્મ કરતો હોય પણ જીવનના મૂલ્યો તો તેની દ્રષ્ટિએ તે જ હોય છે જે સૌના હોય છે તેનો પોતાનો પુત્ર આવા કર્મ કરે તે હું તે નથી ઈચ્છતો વ્યક્તિ દુર્બળ છે ઇચ્છવા છતાં પણ તે વ્યસન નથી છોડી શકતો પણ વ્યસન પ્રત્યે તેને નફરત હોય તો બીજાને વ્યસની થતા અટકાવે ખરો વ્યસનનો વિરોધ કરીને પણ જો તે વ્યસની રહે તો તે ઢોંગ કે દંભ નથી લાચારી છે લાચારીની સ્વીકૃતિ છે તે જ તેના માટે ઉત્તમ વસ્તુ છે જો બધા જ પાપીઓ પાપને આદર્શ માને તેવી અપેક્ષા કરવામાં આવે તો જીવન મૂલ્યો સમાપ્ત થાય જીવનના મૂલ્યો માત્ર સારા માણસો દ્વારા જ સમાપ્ત થતા નથી નબળા હોય પણ લાચારીથી નબળા થયા હોય પણ ધ્યેય સબળાનું હોય તો તેવા માણસો પણ જીવનના ઉચ્ચ મૂલ્યો સ્થાપવામાં સહાયક થતા હોય છે ધર્મનિષ્ઠા વિના કદાચ આ સંભવિત ના થઈ શકે અને તેના વિના ધર્મ નિયંત્રણ ના આવી શકે ધર્મ નિયંત્રણ વિના પતિ પત્નીને પ્રતિકૂળ સ્થિતિમાં પણ પવિત્ર જીવન જીવવાની પ્રેરણા ના મળે એટલે ધર્મ નિયંત્રણ જરૂરી તથા કલ્યાણકારી છે હવે વાત કરીએ રાજ નિયંત્રણની ધર્મ તથા સમાજના મૂલ્યોમાંથી કાયદા કાનૂન થતા હોય છે આ કાયદાઓ દ્વારા પ્રજા નિયંત્રિત રહેતી હોય છે પુરુષ એક જ પત્ની કરી શકે તેવું રાજ નિયંત્રણ ના હોય તો પુરુષો અનેક સ્ત્રીઓને રાખવા માંડે પહેલા આવું થઈ શકતું તેથી સ્ત્રીઓને પારાબાર સહન કરવું પડતું એમ કહેવાય છે કે અફઝલ ખાનને ત્રેસઠ બેગમો હતી શિવાજીને પકડવા બીજાપુરના નવાબના દરબારમાં બીડું ઝડપ્યા પછી તે વિશાળ સેના લઈને નીકળવા તૈયાર થયો ત્યારે તેને વિચાર આવ્યો કે જો યુદ્ધમાં હું માર્યો જઈશ તો આ ત્રેસઠ બેગમો કોઈ બીજાની થઈ જશે એટલે તેણે તે ત્રેસઠ બેગમોને મારીને એક ખાડામાં નાખી દીધી આજે પણ ગાઈડ તે ખાડો બતાવે છે પણ જો તે જીતીને આવે તો બેગમો વિના શું કરે એવો પ્રશ્ન તેના માટે ન હતો કારણ કે ગાજર મૂળાની માફક બેગમો ફરી મેળવી શકાય છે ફરી યુદ્ધમાં જવું પડે તો તોડીને ફેંકી શકાય છે સ્ત્રી એટલે રમવાનું રમકડું ગાજરની પીપુડી રાજ નિયંત્રણ વિના આ દોષને અટકાવવો શક્ય નથી ધાર્મિક પુરુષો મોટાભાગે પોતાની અપેક્ષાઓ પૂરી થાય તેવી ધર્મ વ્યાખ્યાઓ કરતા કે કરાવતા હોય છે જો તેવું ના થતું હોય તો ધર્મ આટલો બદનામ ના થયો હોત એટલે માત્ર ધર્મ નિયંત્રણથી વ્યવસ્થા નથી ચાલતી હોતી રાજ નિયંત્રણ પણ જરૂરી છે રાજ નિયંત્રણથી પણ પૂર્ણ વ્યવસ્થા નથી રહી શકતી કારણ કે રાજ નિયંત્રણ અંતે તો વ્યક્તિઓ એટલે કે સરકારી માણસો દ્વારા થતું હોય છે અને વ્યક્તિઓ પૂર્ણ સત્ય કે તટસ્થતા નથી પણ રાખી શકતી પક્ષપાત ભેદભાવ ઓછા થઈ જતો હોય છે વળી જ્યાં ઉપરથી જ આવા પક્ષપાતની પ્રેરણા મળતી હોય ત્યાં નીચેના માણસો માટી પગા થઈ જતા હોય છે આવા માટી પગા ઓફિસરો અને કર્મચારીઓ તથા અન્ય શાસકો રાજ વ્યવસ્થાને સમાન અને સુદ્રઢ ભાવથી સ્થાપી નથી શકતા હોતા જ્યાં રાજ નિયંત્રણ પૂર્ણ સમાનતા તથા સચ્ચાઈથી લાગુ કરાયું હોય છે ત્યાં તો ખરેખર પ્રજાનું જીવન સુખી થતું હોય છે પણ જ્યાં એવું નથી કરી શકાયું હતું ત્યાં રાજનિયંત્રણ પ્રજાને કરુણ રસના રાગડા તણાવતું હોય છે એટલે ત્રીજું નિયંત્રણ સમાજ નિયંત્રણ છે સમાજે તેના મૂલ્યો સ્થિર કર્યા હોય છે આ મૂલ્યોના રક્ષણ માટે તેની પાસે કેટલીક શક્તિઓ હોય છે જો આ શક્તિઓ ના હોય તો સમાજ સમાજ ના રહી શકે પણ આ મૂલ્યો તથા તેને સાચવનારી શક્તિ મોટા ભાગે જળતાનો શિકાર થઈ જતા હોય છે એટલે સમાજનું નિયંત્રણ ઘણીવાર વ્યક્તિના જીવનને કચડનારું દુભાવનારું કે ગુંગળાવનારું થઈ જતું હોય છે મારા એક ઓળખીતા પટેલ છે તેમની દીકરી એમબીબીએસ થઈ હવે તેમના ગોળમાં કોઈ છોકરો ડોક્ટર નહીં પટેલને ચિંતા થઈ તેમણે પંચ બેગું કર્યું હાથ જોડીને પ્રાર્થના કરી કે મારી દીકરી ડોક્ટર થઈ છે આપણા ગોળમાં કોઈ ડોક્ટર મુરત્યો મળતો નથી એટલે મારી પાસેથી પચીસ હજારનો દંડ લઈને પણ ગોળ બહાર કોઈ પટેલ ડોક્ટરની સાથે પરણાવવાની છૂટ આપો માથે પાગડા બાંધેલા હાથમાં હોકા લઈને પેલા પટેલના ખર્ચે લાડવા જમનારા ખાઈ બધેલા જડસુ વલણવાળા પેલા પંચના વાનોએ કહ્યું તારી દીકરી બળદના પૂંછડા પણ ગોળ બહાર તો નહીં જપાય શું કામ ભણાવી પંચના જડસુ વલણને કારણે તથા પેલા પટેલની સમાજ ભીરુતાના કારણે એક એમબીબીએસ થયેલી કન્યાનું ભવિષ્ય રગદોળાઈ ગયું મેં તેને કહ્યું આવા નિયંત્રણોને માન્ય રાખવાની જરૂર નથી તું તારે તારી દીકરીને યોગ્ય જગ્યાએ પરણાવી દે પણ તે એક જ વાત કહેતો હતો કે પછી પાછળના છોકરાઓનું શું એ બધા રખડી પડે વાત પણ સાચી છે સમાજ પાસે શક્તિઓ છે તેનો દુરુપયોગ કરીને તે લોકોને દુભવી પણ શકતો હોય છે સમાજના મૂલ્યો તથા શક્તિઓના પ્રયોગ આ બંનેની વારંવાર વિચારણા થતી ના રહે તો સમાજમાં જડતા આવ્યા વિના નથી રહેતી આ તેની ઉધાર બાજુ થઈ પણ ત્યારે સમાજ જ ના હોય તો પશ્ચિમમાં લગભગ સામાજિક નિયંત્રણ રહ્યું નથી કારણ કે સમાજ જ રહ્યો નથી સમાજ શબ્દથી મારો ભાવ લગ્ન માટેના નિશ્ચિત બનાવાયેલા ક્ષેત્ર કે વાડાથી છે કોઈ પણ કન્યા અથવા વર મન ફાવે ત્યાં પરણી શકે એક ગોરી કન્યા કોઈ ભારતીય ચાઇનીઝ જાપાનીઝ કે નિગ્રો સાથે પરણે તો પણ ત્યાં કશો જ વિરોધ કે વાંધો નથી જોકે આ રીતે પ્રાપ્તિ ક્ષેત્ર વિસ્તૃત થઈ ગયું છે પણ સામાજિક નિયંત્રણ ના હોવાથી લગ્ન જીવનનું આયુષ્ય ખૂબ ઘટી ગયું છે બે ચાર વર્ષ જો લગ્ન ટકે તો પણ સારું બીજી તરફ ત્યાં લગ્ન વિચ્છેદની અસર જો બાળકો હોય તો બાળકો સિવાય કુટુંબ ઉપર નથી પડતી કુટુંબનો વ્યાપ પણ સીમિત થઈ ગયો છે ભારતમાં માત્ર બે સ્ત્રી પુરુષ નથી પરણતા તેની સાથે બે કુટુંબો તથા કુટુંબો સાથે જોડાયેલા બીજા કુટુંબો પણ એકબીજા સાથે પરણે છે એમ કહો કે સંબંધથી બંધાય છે એટલે લગ્ન તથા લગ્ન વિચ્છેદની અસર દૂર દૂર સુધી થાય છે આવી સ્થિતિમાં ભારતીય દ્રષ્ટિએ समाज नियंत्रण जरूरी છે पण ते मंगलमय बने તો જ સ્વીકાર્ય થઈ શકે યુરોપમાં પશ્ચિમમાં પણ પહેલા આપના જેવો જે સમાજ તથા પતિ સંબંધો હતા પણ વિજ્ઞાન તથા ઔદ્યોગિક વિકાસના પૂરમાં શીઘ્રતાથી તે સંબંધો મૂંસાવા લાગ્યા વિજ્ઞાને ધાર્મિક મૂલ્યોને ફટકો માર્યો તો ઔદ્યોગિક વિકાસે સ્ત્રી માટે પણ આર્થિક સદ્ધરતા ખોલી દીધી એટલે આર્થિક લાચારીમાંથી તેને મુક્તિ મેળવી તે પોતાનો રોટલો પોતે કમાવા લાગી પૂછી પૂછીને વાપરનારી હવે ઈચ્છા પ્રમાણે પૈસો વાપરતી થઈ આ નવી પરિસ્થિતિને પશ્ચિમે સ્વીકારી લીધી એટલે ત્યાં સામાજિક કે ધાર્મિક મૂલ્યો ખૂબ જ ઘટી ગયા પણ આજ પરિસ્થિતિ ઇરાન કે પાકિસ્તાન જેવા ચુસ્ત ધાર્મિક વલણવાળા દેશોએ ના સ્વીકારી કંઈક આગળ વધેલી સ્ત્રીઓને પાછળ ધકેલાય આવા બીજા પણ ઘણા દેશો હશે જ્યાં ધાર્મિક તથા સામાજિક નિયંત્રણોની કઠોરતા પ્રજાને ભોગવવી પડતી હશે મૂળમાં આ બધા નિયંત્રણો મુખ્યતઃ સ્ત્રી વર્ગ માટે જ હોય છે પુરુષને અપેક્ષાકૃત ઓછા નિયંત્રણો વેઠવા પડતા હોય છે પુરુષ પ્રધાન સમાજના કારણે જ માત્ર આવું નથી પણ પુરુષની સ્થિતિ સ્ત્રી કરતા કંઈક ભિન્ન છે હું વર્ષની ઉંમરે ઘર છોડીને ઉઘાડે પગે પૈસાનો સ્પર્શ કર્યા વિના પોણા ભાગના ભારતમાં એકલો ભટકતો રહ્યો એ જ ઉંમરની કોઈ સ્ત્રી આવી રીતે ભટકી ના શકે લોખંડના વ્હીલને બીજી જગ્યાએ મોકલવું હોય તો તેને સામાન્ય પેકિંગ કરીને અથવા પેકિંગ કર્યા વિના માત્ર સરનામું કરીને પણ મોકલી શકાય પણ કાચની બરણીઓનું બીજી જગ્યાએ પાર્સલ કરવું હોય તો બહુ કાળજીપૂર્વક તેનું પેકિંગ કરવું પડે તે બહુ નાજુક છે થોડા જ આઘાતમાં ફૂટી શકે છે બસ સ્ત્રી માટે પણ આવી જ સ્થિતિ છે ખંડિત થયેલી સ્ત્રી ખંડિત મૂર્તિની માફક પૂજ્યતા ખોઈ બેસે છે પુરુષને માટે પણ આ નિયમ છે પણ તેની કઠોરતા સ્ત્રી પક્ષે પ્રબળ તથા પુરુષ પક્ષે હળવી થઈ જતી હોય છે એટલે સ્ત્રી વર્ગને માટે સામાજિક નિયંત્રણોની કઠોરતાનો ભાર વધુ રહેતો હોય છે જો કે આવી કઠોરતાનો સ્વીકાર કરનાર સ્ત્રી નિયંત્રણોને ફગાવી સ્વેચ્છાચારી સ્ત્રી કરતા ઘણી સુખી તથા સુરક્ષિત રહેતી હોય છે બહેલી મોડી ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેની સાથે રખડતી કન્યા પછી તે કોલેજ કન્યા હોય કે ગ્રામ કન્યા હોય એના કરતા પોતાની મર્યાદામાં રહીને કોઈને આંગળી ઊંચી કરવાની તક ન અપનાર કન્યાને જ માન મોભો સુરક્ષા તથા સુખ મળશે અને પેલી કન્યાને નહીં મળે તેનું અનિયંત્રિત જીવન તેનું પોતાનું જ દુશ્મન થઈ જશે હું અમેરિકામાં હતો બે માં દીકરીઓ સંકોચ સાથે મળવા આવ્યા તેમની વિગત આવી હતી પેલી બત્રીસ વર્ષની પુત્રીને સારી જગ્યાએ પરણાવેલી પણ પિતા વિનાની વિધવા માતાની આ કન્યાને વધુ પડતી છૂટના કારણે અનેક સંપર્કો થયા પતિ ભલો સમજુ તથા પ્રેમાળ હતો પણ હરાયા ઢોરને ખીલે બાંધીને ગમે તેટલું ખાણ દાણ ખવરાવો પણ તેને સંતોષ ના થાય તેનું મન તો ઓખર કરવા માટે તલસતું હોય તેમ આ યુવતી પણ ખીલે બંધાઈ ના શકી તે લંડન આવી ગઈ પોતાની માતા તથા ભાઈ ભાભીઓ સાથે રહેવા લાગી તેના વ્યવહારથી ઘરના બધા ત્રાસી ગયા અંતે એક વ્યક્તિ સાથે તે લગ્ન રહેવા લાગી આ વ્યક્તિ તેને ખૂબ કરે તો પણ તે સહન કરીને રહેવા લાગી ચાર પાંચ વર્ષ પછી એ વ્યક્તિએ તેને કાઢી મૂકી કારણ કે તેને દહેજ સાથે કન્યા મળતી હતી પાછી માં પાસે આવી ભાઈ ભાભીઓના વિરોધ છતાં માએ તેને સંઘરી હવે તેને થયું કે મારો મૂળ પતિ મને સ્વીકારે તો સારું માએ પ્રયત્ન કર્યા પણ પેલા એ નો સંભળાવી દીધો ચાર વર્ષ તેણે લંડનમાં વિતાવ્યા ઘરમાં માન નહીં બહાર પણ ગવાઈ ગયેલી હોવાથી કોઈ આવકાર ન આપે તેના વાવેલા છોડ હવે ફળ આપવા માંડ્યા હતા યુવાનીમાં બેભાન હતી પણ હવે ભાન થવા લાગ્યું કે તે જીવન ખોઈ બેઠી છે માણસ બધા વિના જીવી શકે પણ માન સ્વમાન વિના કેવી રીતે જીવી શકે લંડનથી અમેરિકા આવ્યા આવા માણસોની વાતો આગળ આગળ દોડતી હોય છે લોકોને આવી વાતોમાં ખૂબ રસ પડતો હોય છે અહીં પણ અપમાનજનક પરિસ્થિતિ સર્જાય માં સિવાય તેને બોલાવવા પણ કોઈ તૈયાર ન હતું મારા પ્રવચનમાં બંને જણા રોજ આવે પછી હિંમત કરીને મળવા આવ્યા મેં પેલી સ્ત્રીને સલાહ આપી કે હવે તું રડે છે તેનો સ્વીકાર કરીને હિંમતથી હવે આગળનું જીવન જીવ કદાચ કંઈક ભૂલો થઈ ગઈ હોય તો હવે એક પણ ભૂલ ના થાય તેની કાળજી રાખ બસ ભોગ પ્રધાન જીવન પૂરું થયું હવે યોગ પ્રધાન આમ્રપાલી ભયંકર ભોગોમાંથી સાધવી થઈ હતી તું ભલે સાધવી ના થાય પણ અને રહો મારી વાતથી તેને જરાય સંતોષ ના થયો વારંવાર તેનું કહેવું હતું હવે મને પતિની જંખના જાગી છે અન્ય સ્ત્રીઓના પતિઓને દાંપત્યને બહાલને જોઉં છું અને મારા અધૂરા કોળ જાગી ઉઠે છે મને થાય છે કે જો મારે પતિ હોત તો મને પણ આવા વ્હાલ મળત પતિ તથા સંતાન વિનાની હું હવે પતિ તથા સંતાનની ઝંખના કરું છું મારું પોતાનું ઘર હોય અમારો મીઠો સંસાર હોય હું કોઈની વહાલી પત્ની હોઉં એવું મને થયા કરે છે મેં પુષ્કળ ભૂલો કરી છે પણ શું દુનિયા મારી ભૂલોને ક્ષમા નહીં કરે અહલ્યાને રામે ઉગારી અને ગૌતમે અપનાવી મને ઉગારનાર કોઈ રામ નહીં મળે તેની દુસ્કા ભરેલી દિલની વાણીથી વાતાવરણ એકદમ કરણું બની ગયું હતું તેની માતા ઈચ્છતી હતી કે મારી દીકરીનું જીવન સુખી થાય સમાજના નિયંત્રણોને ફગાવી દેવાનું આ પરિણામ હતું સ્વેચ્છાચારી થવાનું આ ફળ ખાઈ શકાતું ન હતું તેની સાથેની કન્યાઓને સંસારનું બધું સુખ મળ્યું હતું પણ આ બધું જ ખોઈ બેઠી હતી આટલા માટે સમાજનું નિયંત્રણ વ્યક્તિના હિત માટે દાંપત્ય હિત માટે આવશ્યક છે સમાજના નિયંત્રણની જમા ઉધાર બાબતો વિશે હજુ વધુ ચર્ચા કરી શકાય પણ હવે છેલ્લા કરીશું ચોથું નિયંત્રણ આત્મનિયંત્રણ છે સ્વયંના દ્વારા સ્વયં ઉપર નિયંત્રણ એટલે આત્મનિયંત્રણ ધર્મ કે સમાજના હાથ ગમે તેટલા મજબૂત તથા લાંબા હોય તો પણ જીવનના બહુ મોટા ભાગ સુધી તે પહોંચી ન શકતા અથવા ત્રણે નકામા બનાવી શકાય છે જો આત્મનિયંત્રણ ના હોય તો બાકીના ત્રણે નિયંત્રણો સીમિત માત્રામાં જ પરિણામ આપે છે ખરું તથા મહત્વનું નિયંત્રણ આત્મનિયંત્રણ છે અપ્રતિષ્ઠા કે દંડનો ભય ના હોય તેવા સ્થળે સારો માણસ પણ ઝટ દઈને ગોથું ખાવા તૈયાર થઈ જતો હોય છે પણ આવા પ્રસંગે આત્મનિયંત્રણ જો પ્રબળ હોય તો તે ગોથું ખાતો અટકી શકે જેલમાં વસતા કેદીઓ ઉપર કડક નિયંત્રણો હોય છે છતાં તે બીડી મેળવીને પી લેતા હોય છે પણ સ્વેચ્છાથી બીડીનો ત્યાગ કરનાર બીડીની દુકાન ચલાવતો હશે તો પણ બીડી પીવાનું નહીં ઇચ્છે આ આત્મનિયંત્રણ છે આવી આંતરિક દ્રઢતાવાળી સ્થિતિ બે રીતે પ્રાપ્ત થતી હોય છે એક તો ભાવનાત્મક રીતે અને બીજી બૌદ્ધિક સમજણની રીતે ધર્મ પરમેશ્વર વગેરે દ્વારા અમુક ભાવનાઓ દ્રઢ થાય પછી સમજણથી સાર અસારનો વિચાર કરતા તે ભાવનાઓને પુષ્ટિ અપાય મહાત્મા ગાંધીજીએ લંડનમાં દારૂ માંસ નહીં વાપરેલા તેમાં બાલ્યકાળના ધાર્મિક સંસ્કારોની પ્રબળતા જ કારણરૂપ હતી સમજણ તો પછી આવી સમજણ કરતા ભાવનાનું બળ બહુ વિશેષ છે સમજણ તો ખરા સમયે રાત થઈ જતી હોય છે પણ ભાવના અંગતના પગની માફક રાવણની સભામાં પણ પગ રોપીને ઉભી રહેતી હોય છે જેણે પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તેણે બાલ્યકાળથી જ આવી ભાવના કુટી કુટીને બેસાડવી આવું બાળક આત્મનિયંત્રણ કરી શકશે આ ચાર નિયંત્રણો વિના દાંપત્યનું રક્ષણ શક્ય નથી લાગતું જેને ધર્મ રાજ્ય તથા સમાજના નિયંત્રણો ફગાવી દીધા હોય અને આત્મ નિયંત્રણ તો હોય જ નહીં એવા માણસો સમુદ્રના તળિયે જઈને પણ અટકશે કે કેમ તે શંકાનો વિષય છે